નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. જિલ્લાના જામ જોધપુર માર્કેટ મુકામે ધાણાની પુષ્કળ આવક, ખેડૂતોમાં ખુશીની લાગણી. ચોટીલા નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળતા પ્રમુખ તરીકે જયદીપભાઈ ખાચર અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ગોહિલની વરણી કરવામાં આવી. દહેગામ તાલુકા પંચાયતમાં આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની છે, તેમાં મહિલા શૌચાલયની કફોડી હાલત. કેશોદ અર્બન હેલ્થ સેન્ટર તથા તાલુકાભરની આશા બહેનો આરોગ્યની કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામાં આરોગ્યના જુદા જુદા પ્રોગ્રામની માહિતી આપવામાં આવી. કેશોદ તાલુકામાં વધુ એક ખિલખિલાટ ફાળવવામાં આવી. ગીર સોમનાથના વેરાવળ ખાતે ગૌસેવા ગતિવિધિ દ્વારા ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું. અમીરગઢ તાલુકાના વિદ્યાર્થીઓ ધૈર્યજાજના વહારે આવ્યા. અમીરગઢની બજારમાં ફરીને ધૈર્યજાજની સારવાર માટે ફાળો એકત્રિત કર્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરાતરો રોડ પર રાત્રિના સમયે બીએમડબલ્યુ કાર અને પિકઅપ ડાલા વચ્ચે ગંભીર અકસ્માત. રોડ ઉપર જતા બે રાહદારીઓમાંથી એકનું ઘટનાસ્થળે કમકમાટી ભરી મોત નીપજ્યું હતું, તો એકને જીવલેણ ઇજા પહોંચતા સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. કારમાં સવાર ત્રણ પિકઅપ ડાલો ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. દેશ સહિત ગુજરાતમાં આવેલા બેંકોના કર્મચારીની હડતાલ પર ઉતરી જતા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ બેંક હડતાલને લઈને બે દિવસ બેંકો બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ થયું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસે નેશનલ હાઈવે 8 પરના 3 રસ્તા પાસે દારૂ પીતેલી હાલતમાં એક બાઇક સવારને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એન્ટેલિયા કેસ, સચિન વજેની સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ ગાયબ. આરોગ્ય સચિવ જયંતિ રવિ બનશે પોન્ડિચેરીના મુખ્ય સચિવ. બંગાળ ભાજપના ઉમેદવાર સ્વપન દાસગુપ્તાએ આપ્યું રાજીનામું. ચાર મનપામાં રાત્રે 10 વાગ્યા બાદ એસટી નહીં પ્રવેશે. કોલસા કૌભાંડ મામલે કોલકાતા સહિત 5 જગ્યાએ સીબીઆઈની રેડ. પાલનપુરમાં ધર્મના ભાઈએ સગીર બહેન પર આચર્યું દુષ્કર્મ. ચાર મહાનગરોમાં રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ. રાત્રિ કર્ફ્યુ મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું મોટું નિવેદન. ત્રીજી T20 ભારત અને ઇંગ્લેન્ડ સસ્તાએ મેળવવા ઉતરશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,492 કેસ નોંધાયા. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15,051 કેસ નોંધાયા. ફ્રાન્સ, ઇટલી અને જર્મનીમાં એસ્ટ્રાજેનિકાની રસી પર પ્રતિબંધ. કોર્ટના નકલી દસ્તાવેજો બનાવીને ફાયદો ઉઠાવવો એક ગંભીર ગુનો, સુપ્રીમ કોર્ટ. ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી. સુપરફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZS TV.